સૌને નમસ્કાર। આ પહેલાના વિડિયોમાં આપણે કૌશલ્ય એટલે શું, કૌશલ્યો કેવા કેવા હોઈ શકે, કૌશલ્યના પ્રકારો એના વિશે આપણે વાત કરી। આજે એ પૈકી આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે વાત કરવાના છીએ। તો ઓનલાઈન આ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે બધા સાથે મળીને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। તો એમાં જુદા જુદા ઘણા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાના છીએ, આના માટેનું સાહિત્ય પણ તમને આપવામાં આવશે। અત્યારે આપણે જે વાત કરવાના છીએ તો એમાં સૌથી પહેલું પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ છીએ। તો સંસ્કૃત સાહિત્યમાં એક સરસ મજાનું વિધાન છે કે પરિપ્રશ્નેન સેવયાહા, એટલે કે વ્યક્તિ જેમ જેમ પ્રશ્ન પૂછતો જાય છે તેમ તેમ તે જાણતો જાય છે, તેમ તેમ એ શીખતો જાય છે અને તેના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થતી રહે છે। પ્રશ્ન પૂછવાથી જ્ઞાન કઈ રીતે વધે, આનું જો સૌથી સારામાં સારું ઉદાહરણ લેવું હોય તો એ ઉદાહરણ છે શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જુદા જુદા પ્રશ્નો પૂછે છે। યોગી કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, વૈરાગી કોને કહેવાય, સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય, અને ભગવાન કૃષ્ણ એના જવાબો આપતા જાય છે, તેમ તેમ અર્જુન છે એને જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે અને આ જ્ઞાનની અસર કરિષ્ય વચનં તવ, એટલે કે હે ભગવાન તમે કહેશો એમ જ હું કરીશ, આ સમર્પણ ભાવ સુધી લંબાય છે। તો એટલું તો સાબિત થાય છે કે આપણે જેમ પ્રશ્નો પૂછતા જઈએ તેમ આપણા જ્ઞાનમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે। તો વધારે જાણવા માટે થઈને પણ પ્રશ્નો પૂછવા જોઈએ। પ્રશ્નો પૂછવા એ પણ એક વિવેક બુદ્ધિ માંગી લેતું કામ છે। કોઈના જ્ઞાનની ચકાસણી કરવા માટે થઈને જો પ્રશ્નો પૂછીએ તો આપણને ધારું પરિણામ મળી શકતું નથી, પણ આપણે પોતાને જાણવા માટે થઈ અને જ્યારે આપણે કોઈ વિદ્વજ્જનને, કોઈ કુટુંબના વડીલને, કોઈ આપણાથી ઉંમરમાં મોટા મિત્રને કે એને જ્યારે પૂછીએ છીએ અને એ પોતાના અનુભવનો કે જ્ઞાનનો નિચોડ આપણને આપે છે, ત્યારે આપણે કશીક નવી બાબત એમાંથી જાણી શકીએ છીએ। તો પ્રશ્ન પ્રવાહિતાનો અર્થ જોઈએ હવે પછી, કે ભાઈ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય આપણે કોને કહેશું। તો હવે પછી આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના અર્થ વિશે વાત કરીએ કે ભાઈ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કોને કહેવાય। તો એની એક સરસ મજાની વ્યાખ્યા છે કે નિર્ધારિત સમયમાં મહત્તમ સંખ્યામાં ટૂંકા, સ્પષ્ટ અને વિષયને સુસંગત પ્રશ્નો પૂછવાની આવડત અને ઉત્તરો મેળવવાના પ્રાવીણ્યને આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય તરીકે ઓળખીએ છીએ। આ વ્યાખ્યાના દરેકે દરેક શબ્દને સમજવાની જરૂર છે। પહેલો વહેલો શબ્દ એવો કે નિર્ધારિત સમય મર્યાદામાં, તો આપણી પાસે વધારેમાં વધારે 35 મિનિટ જેટલો સમય વર્ગખંડની અંદર હોય છે, તો એ સમય મર્યાદાની અંદર જ પ્રશ્નો પૂછાઈ જવા જોઈએ। બીજો શબ્દ આવ્યો કે મહત્તમ સંખ્યામાં, એટલે કે વધારેમાં વધારે સંખ્યામાં આપણે પ્રશ્નો પૂછી શકીએ તો એ સ્થિતિ આપણા માટે થઈને વધારે સારી કહેવાય। ત્યાર પછી ટૂંકા પ્રશ્નો, લાંબા ખેંચે જવાના, એક પ્રશ્નોમાં બીજો પ્રશ્ન આવતો હોય, ઘણું બધું વિચારવું પડે, બહુ લેન્ધી થઈ જાય, બરાબર, આવું નહીં, પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ। એવી જ રીતે પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ। આગળ ઉપર એના ઘટકો આવશે, એના ઉદાહરણો આવશે, ત્યારે આપણે એની ચર્ચા કરવાના જ છીએ। ત્યાર પછી છે વિષયને સુસંગત હોવા જોઈએ। દાખલા તરીકે આપણે ગણિત ભણાવીએ છીએ અને પછી હું તમને એમ પૂછું કે હેલિકોપ્ટર કઈ રીતે ઉડે, તો એને વિષયને સુસંગત પ્રશ્ન કહેવાય નહીં। દાખલા તરીકે હું સામાજિક વિજ્ઞાન ભણાવું છું અને પછી એમ કહું કે બોલ જમણી બાજુ ખુલે કે ડાબી બાજુ ખુલે, તો એને આપણે વિષયને સુસંગત પ્રશ્નો કહેતા નથી। એ જ રીતે ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો હોવા જોઈએ। તમે ખાઓ છો શું, આવું જ્યારે પૂછીએ તો આ પ્રશ્ન છે એ ભાષાકીય દ્રષ્ટિએ અશુદ્ધ છે। સામેવાળી વ્યક્તિએ વિચારવા માટે થઈને થોડી વાર ઊભું રહેવું પડે અને પછી આપણને જવાબ મળે, ઘણી વખત ન પણ મળે। આના બદલે આપણે એમ પૂછવું જોઈએ ભાઈ તમે શું ખાઓ છો, તો આ ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્ન છે, એનો જવાબ આપણને તરત જ મળી શકે છે। તો આ પ્રકારના પ્રશ્નો છે પૂછાવવા જોઈએ।
आ उपरांत उत्तरो पण आपणे मेळववाना छे। मानो कि एक प्रश्न पूछवाथी उत्तर नहीं मळतो तो आपणे पूछिए कि भाई केसरीजीना पत्नीनुं नाम शुं हतुं, अने जो एनो जवाब न मळे तो एज प्रश्नने फेरवीने आपणे बीजी रीते पूछी शकता होवा जोईए कि भाई हनुमानजीनी माताનुं नाम शुं हतुं, तो शक्य छे कि आपणने जवाब मळी जाय कि भाई अंजनी माता। तो आवी रीते उत्तर मेळववा माटे थईने प्रश्नोने बदलवानी क्षमता पण आपणी अंदर विकसवी जोईए। तो आ छे प्रश्न प्रवाहितानो अर्थ। हवे पछी आपणे एना घटकों विषे वात करवाना छीए। तो जुदा जुदा सातेक जेटला घटकोनी आपणे अहींया चर्चा करवाना छीए। ए पैकीनुं एनुं पहेलुं घटक छे के निर्धारित समय मर्यादा। आपणे जे हमणां ज वात करी के आपणी पासे एक वर्गमां 35 मिनिट जेटलो ज समय छे, तो ए आपणा माटे थईने निर्धारित समय मर्यादा थई। दाखला तरीके आपणे भणावीए छीए तो एमां शक्य एटला एटले के 35 मिनिटनी अंदरमां आपणे वधारेमां वधारे प्रश्नो छे विद्यार्थीने पूछी शकीए। विद्यार्थी पण सामे आपणने एने जे कोई बाबत नथी समजाय एना प्रश्नो आपणने पूछी शके, आपणे पण एनो जवाब वाळी शकीए। आ घटक जे छे एनुं पालन प्रश्न प्रवाहितामां थवुं जोईए। एटले के निर्धारित समय मर्यादानी अंदर ज प्रश्नो पूछावा जोईए, एना जवाब मेळववा जोईए अने जवाब आपवा जोईए। एनुं बीजुं घटक छे बने तेटला वधु क्रमिक अने तार्किक प्रश्नो छे ए पूछावा जोईए। ज्यारे तमे प्रश्न प्रवाहिता कौशल्यने एज ए पाठ तरीके आपो छो त्यारे एमां शक्य एटला वधारेमां वधारे प्रश्नो पूछवा जोईए। तमने शरूआतमां 5 થી 7 मिनिट मळवानी छे। आ 5 થી 7 मिनिटमां तमे पहेली 2 કે 3 मिनिट छे तमारो संदर्भ वंचाववामां के बीजी त्रीजी रीतना तमे खर्चवाना छो, पण ए पछीनी जे 4 मिनिट तमने मळे छे तो ए 4 मिनिटमां तमे शक्य एटला वधारेमां वधारे एटले के तमे 4 मिनिटनी अंदर सुव्यवस्थित रीते तमाम घटकों जाळवीने 8 થી 10 जेटला प्रश्नों छे ए तमे पूछी शकवा माटे थईने सक्षम छो। तो 8 થી 10 जेटला प्रश्नों छे ए आपणे पूछावा जोईए। बीजो शब्द आव्यो कि प्रश्नों हमेशा क्रमिक रीते पूछावा जोईए, अने आ प्रश्नों छे ए लॉजिकल होवा जोईए, तार्किक होवा जोईए। हवे प्रश्नोनी क्रमिकता एटले शुं? दाखला तरीके मानो कि कोई व्यक्ति छे, कोई शिक्षक छे, ए सामाजिक विज्ञान विषय भणावे छे अने पहेलो ज प्रश्न पूछे छे गांधीजीनुं मृत्यु क्यारे थयुं हतुं, अने जवाब एने मळी जाय छे। पछी ए बीजो प्रश्न पूछे छे गांधीजीए सत्याग्रह क्यारे कर्यो हतो, तो एनो पण जवाब मळे छे। पछी पूछे छे गांधीजीना लग्न कोनी साथे थया हता, अने चोथो प्रश्न पूछे छे गांधीजीनो जन्म क्यारे थयो हतो। तो जुओ अहींया सिक्वन्स तार्किकता के क्रमिकता आ जळवाती नथी। खरेखर एनी सिक्वन्स एनी क्रमिकता के एनी तार्किकता क्यारे जळवाई कहेवाय? आपणे पहेलो प्रश्न पूछवो जोईए गांधीजीनो जन्म क्यारे थयो हतो। बीजो प्रश्न होवो जोईए गांधीजीना पत्नीनुं नाम शुं हतुं अथवा तो गांधीजीना लग्न कोनी साथे थया हता। आपणो त्रीजो प्रश्न होवो जोईए કે ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો, અને ચોથો પ્રશ્ન એ હોવો જોઈએ કે ગાંધીજીનું મૃત્યુ ઈસવીસનની કઈ સાલમાં થયું હતું। તો આને કહેવાય પ્રશ્નોની ક્રમિકતા અથવા તો પ્રશ્નોની તાર્કિકતા। તો આ રીતે પ્રશ્નો પૂછાવવા જોઈએ। એક રમૂજી અને સરસ મજાનું ઉદાહરણ છે, એ પણ આપણે સાથે સાથે લઈ લઈએ। માનો કે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને મળીએ છીએ અને પછી આપણે પૂછીએ તમારા કેટલા બાળકો છે, તો જવાબ મળે છે 2। પછી આપણે પૂછીએ છીએ તમારા બાળકો છે, એટલે એમ કહે છે હા। અને પછી આપણે ત્રીજો પ્રશ્ન પૂછીએ છીએ તમારા લગ્ન થઈ ગયા છે? હવે વિચારી જુઓ પ્રશ્નનો આ ક્રમ તાર્કિક છે ખરો? ના। તો પ્રશ્નનો તાર્કિક ક્રમ કોને કહી શકાય? આપણે સૌથી પહેલું પૂછીએ તમારા લગ્ન થઈ ગયા છે, જવાબ મળે છે હા। બીજો પ્રશ્ન આવે તમારા બાળકો છે, જવાબ મળે છે હા। ત્રીજો પ્રશ્ન પૂછીએ છીએ કેટલા બાળકો છે, તો જવાબ મળે છે 2। તો આને કહેવાય પ્રશ્નોની ક્રમિકતા અને પ્રશ્નોની તાર્કિકતા। ત્રીજા ઘટક વિશે આપણે વાત કરીએ છીએ અને એ છે ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ, ટૂંકા, સ્પષ્ટ
અને વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્નો પૂછાવવા જોઈએ। આપણે લાંબા લાંબા પ્રશ્નો ખેંચીએ એવી રીતે નહીં। ગાંધીજી જ્યારે આફ્રિકા જતા હતા ત્યારે ટ્રેનમાંથી એને ક્યાં સ્ટેશન ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા, આટલો બધો લાંબો પ્રશ્ન પૂછવાને કોઈ અર્થ નથી। સીધો જ પ્રશ્ન પૂછો કે ગાંધીજીને ક્યાં સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, જવાબ મળી જશે। આ પ્રશ્ન ભાષાકીય દ્રષ્ટિએ પણ શુદ્ધ છે। તો જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે કર્તા, કર્મ, ક્રિયાપદ આ વ્યાકરણ અથવા તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ, એકવચન, બહુવચન આ બધાનું ધ્યાન રાખી અને પ્રશ્ન પૂછાવવા જોઈએ। સૌથી મહત્વનો મુદ્દો છે કે પ્રશ્ન હંમેશા વિષય વસ્તુને અનુરૂપ હોવો જોઈએ। વિષય વસ્તુથી બહારનો પ્રશ્ન હોય તો ઘણી વખત જવાબ મળવાનો નથી। ત્યાર પછી ચોથા મુદ્દાની વાત કરીએ છીએ, ઘટક અંતર્ગત ચોથું ઘટક છે અર્થપૂર્ણ પ્રશ્નો। ફાલતુ જેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં। કાલે તમે બપોરે શું ખાધું હતું, આને અને વર્ગખંડના શિક્ષણને ખરું જોતા કોઈ જાતની લેવા દેવા નથી, તો આવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ નહીં। અર્થપૂર્ણ પ્રશ્નો છે એ આપણે પૂછવા જોઈએ અથવા તો પૂછી શકીએ। દાખલા તરીકે તમે એવી રીતે પૂછી શકો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો હોય તો તમે ઘરેલુ કયા પદાર્થનો ઉપયોગ કરી અને આ વાયુ બનાવી શકો? તો શક્ય છે કે વિદ્યાર્થીઓ તરફથી આપણને જવાબ મળશે કે ભાઈ આરસ પાનના ટુકડા અથવા તો કોઈ પણ પથ્થરના ટુકડા અને મંદ સલ્ફ્યુરિક એસિડ, આટલું જો આપણી પાસે હોય તો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવી શકીએ છીએ। તો આ અર્થપૂર્ણ પ્રશ્ન થયો। તો આ પ્રકારના પ્રશ્નો પૂછાવવા જોઈએ। પાંચમા ઘટક વિશે વાત કરીએ છીએ અને એ છે પ્રશ્નનું બંધારણ। પ્રશ્નનું બંધારણ હંમેશા યોગ્ય હોવું જોઈએ। આપણે હમણાં જ વાત કરી કે કર્તા, કર્મ, ક્રિયાપદ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, એકવચન, બહુવચન આ દરેક બાબતનું ધ્યાન રાખી અને આપણે પ્રશ્નો પૂછવા જોઈએ। દાખલા તરીકે આપણે કોઈને પૂછીએ કે તું કઈ ચોપડી વાંચતો હતો, તો જ્યારે પ્રશ્ન આપણે પૂછીએ છીએ ત્યારે સાંભળવાવાળો સમજી જાય છે કે આ પ્રશ્ન છોકરાને જ પૂછાય છે। એની સામે એમ પૂછીએ છીએ કે તું કઈ ચોપડી વાંચતી હતી, તો સ્વાભાવિક છે કે આપણે સમજી જઈએ છીએ કે આ પ્રશ્ન છે એ કોઈ છોકરીને જ પૂછવામાં આવ્યો છે। પણ આપણે કોઈને એવું નથી પૂછતા કે તું ક્યાં ગયું હતું, કારણ કે આપણને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નાન્યતર જાતિ અથવા તો નપુંસકલિંગ આનાથી આપણે માહિતગાર છીએ। તો પ્રશ્નનું બંધારણ ભાષાકીય દ્રષ્ટિએ હંમેશા યોગ્ય રહેવું જોઈએ। વ્યાકરણની દ્રષ્ટિએ પ્રશ્નો હંમેશા શુદ્ધ રહેવા જોઈએ। એમનું છઠ્ઠું ઘટક છે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને તેની રજૂઆત। આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે પ્રશ્ન જ્યારે ખૂબ ઝડપથી પૂછાઈ જાય છે તમે શું કરો છો, તો આનો જવાબ મળવામાં વાર લાગે છે। આની સામે આપણે એવી રીતે પ્રશ્ન પૂછીએ તમે શું કરો છો, તો સ્વાભાવિક છે કે એમાં કોઈ ભાવ આવતો નથી અને માટે એમાં પણ જવાબ મળવામાં અનિશ્ચિતતાઓ સર્જાય છે। આપણે અંગ્રેજીમાં એક સરસ મજાનો શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીએ છીએ, ડાયલોગ ડિલિવરી, એટલે કે સંવાદની કળા। જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે તો આ ડાયલોગ ડિલિવરી ટાઈપ જ એનો જવાબ આપણને મળી જવો જોઈએ। તો એ માટે પ્રશ્ન પણ યોગ્ય રીતે પૂછાવવો જોઈએ। દાખલા તરીકે મને કોઈ પૂછે તમે શું કરો છો, તો આનો જવાબ મળવામાં વાર લાગશે, તમે શું કરો છો તો પણ વાર લાગશે। એના બદલે સીધું જ કોઈ પૂછે તમે શું કરો છો, તો સ્વાભાવિક છે હું ઝડપથી જવાબ આપીશ કે ભાઈ હું મારા વાલા તાલીમાર્થીઓ માટે થઈને વિડીયો શૂટિંગ કરી રહ્યો છું। તો પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા બરાબર છે માટે તરત જવાબ પણ યોગ્ય રીતે મળી રહે છે। સાતમા ઘટકમાં આપણે જોઈએ છીએ પ્રશ્નનું ઉત્પાદન અને ઉત્તરો। તો પ્રશ્નનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે, એટલે કે પ્રશ્નો કઈ રીતે બની શકે? દાખલા તરીકે આપણે વિદ્યાર્થીને પૂછીએ કે ભાઈ તમે વાડીએ જાઓ છો, તો એ હા પાડે છે, તરત પ્રશ્ન આવશે તો તમે ત્યાં શું શું જોયું,
तो विद्यार्थी एनी रीते जवाबो आपशे भाई त्यां मैं वृक्षों जोया पाणी जोयुं धोरियो जोयो जुदा जुदा पाक जोया तरत आपणे त्रीजो प्रश्न पूछी शकीए तो एमांथी तमने शुं गम्युं एटले विद्यार्थी पोतानी पसंदगी कहेशे कि भाई मने तो आंबो गम्यो कारण के मैं एनी केरी खाधी कोई कहेशे भाई मने तो जांबुड़ो गम्यो कारण के मैं तो जांबू खाधा कोई कहेशे भाई मने तो कूवो खूब गम्यो कारण के मने एना थाळामां नाहवानी मजा आवी तरत आपणे प्रश्न पूछी शकीए कि मजा आवी एटले शुं कई रीते मजा आवी तो विद्यार्थी पोतानो आनंद छे ए व्यक्त करशे तो आवी रीते एक प्रश्नमांथी बीजो प्रश्न एना जवाबमांथी त्रीजो प्रश्न एना जवाबमांथी चौथो प्रश्न आम क्रमशः आपणे एने आगळ ऊपर लई जई शकीए छीए तो प्रश्न प्रवाहिता कौशल्यना आ सात घटकों छे जे क्रमशः आपणे वात करी गया तो आ वीडियो ने अपने अहीं विराम आपीए छीए मने सांभळवा बदल आप सौनो खूब खूब आभार धन्यवाद।